ચાલી રહ્યું છે અને જ્યાં કેસ નહીં હતા ત્યાં સરકારે શરતોને આધીન છૂટછાટ આપી છે, ત્યારે જેતપુરના પાન બીડી સોપારી તમાકુના હોલસેલ વેપારીઓ બ્લેક માર્કેટિંગ કરે છે તેવી ફરિયાદ અને રજૂઆત જેતપુર મામલતદારને છૂટક વેપારી મંડળ દ્વારા કરવામાં આવી હતી. જેતપુરના પાન બીડી તમાકુ સોપારીના છૂટક વેપારી એસોસિએશન દ્વારા જેતપુર મામલતદાર અને જેતપુર એએસપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જેતપુરના પાન બીડી તમાકુના હોલસેલ વેપારીઓ બ્લેક માર્કેટિંગ કરતા હોવાની ફરિયાદ કરી હતી. જે મુજબ હોલસેલના વેપારીઓ તમાકુ સોપારીની કૃત્રિમ અછત ઊભી કરીને છૂટક માલ 2-3 ગણા ભાવે વેચી રહ્યા છે અને ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. જે મુજબ હોલસેલ વેપારીઓ 300 રૂપિયાની બીડીના 700 રૂપિયા અને 200 રૂપિયાના તમાકુના ડબ્બાના 1200 રૂપિયા લઈને ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે હોલસેલ વેપારીઓ પોતાની દુકાન જ ખોલી નહીં અને પોતાના ઘરે તથા તો અન્ય જગ્યાએથી પોતાના માલનું વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આ તરફ હોલસેલ વેપારીઓએ માલ પૂરતો નહીં હોય અને માલ પૂરતો આવશે ત્યારે વધુ સામાન્ય થવાની બાંહેધરી આપી હતી. હોલસેલ છે એ કાળા બજાર કરી રહ્યા છે અને 3-4 ગણા ભાવે માલ વેચી રહ્યા છે, તો આ બાબતે આપના તરફથી શું પગલાં અને પ્રતિકાર? આવી ફરિયાદ મળતા અમે આજે પાનબીડી તમાકુના હોલસેલ વેપારીઓને તેમજ પાનબીડી હોલસેલ છૂટક વેપારીના પ્રતિનિધિને સાથે રાખી એએસપીસી બાગમેર સાહેબ સાથે રહી અને તમામની મિટિંગ કરી તમામને કડક સૂચના આપવામાં આવેલ છે કે કોઈ પણ ભાવ જે નક્કી થયેલા છે એનાથી વધારે કોઈ ભાવથી વેચાણ કરશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને માલ જે પાનબીડીના છૂટક વેપારી છે અને તેને પ્રથમ માલ પૂરો પાડવા પણ એને આયોજન કરીને જાણ કરવાની સૂચના આપેલ છે અને તે લોકો તે બાબતે સંમત થયા છે. હવે તે રીતે આયોજન કરીને વેચાણ કરવાનું, તેમ છતાંય હવે કોઈ ભાવ વધારાની ફરિયાદ મળશે તો તેઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આજે તમે જે પાન બીડી રિટેલ એસોસિએશન દ્વારા તમે રજૂઆત કરવામાં આવ્યા, શું તકલીફ શું હતી, તમારી માંગણીઓ શું છે? મારે તકલીફ એ હતી કે મારા રિટેલ વેપારીઓને થોકબંધ વેપારીઓ દુકાન ખોલતા નહોતા અને માલ મળતો નહોતો, અથવા માલ એ લોકો પ્રિન્ટ ભાવે જે અમારે વેચી શકીએ એવી એની સિસ્ટમથી આપતા નહોતા. એ લોકોની એક જ કમ્પ્લેન હતી કે અમને ઉપરથી માલ આવતો નથી અને અમે માલ આપતા નથી અને અમારે દુકાન પણ ખોલવી નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. બરાબર છે, જે દુકાન ખોલતા નહોતા બરાબર છે, તો એ શું એ લોકો વધારે ભાવ લઈને માલ વેચતા હતા, શું પરિસ્થિતિ શું હતી, આને લઈને શું રજૂઆત થઈ? એ લોકો અલગ જગ્યાએ પોતાની દુકાનથી અલગ જગ્યાએ જે રાખી અને જે એના લાગતા ઓળખતા કે જે લાલચુ વેપારીઓ હોય એ લોકોને જ માલ આપી દેતા હતા, વધારે ભાવ લઈ અને આપી દેતા હતા અને અહીંયા આગળ દુકાન ઉપર એવું કહેતા હતા કે અમારી પાસે માલ નથી, ખરેખર એની પાસે માલનો સ્ટોક હોવા છતાં પણ માલ નહોતા આપતા. બ્લેક માર્કેટિંગ કરતા હતા એ વાત છે, એ અલગ અલગ ટાઈપનું પોતપોતાની સિસ્ટમથી વધારે ભાવથી માલ વેચતા હતા. બ્લેક માર્કેટિંગની ફરિયાદ સાથે આજે છૂટક વેપારીઓએ જેતપુર મામલતદાર અને જેતપુર એએસપીને રજૂઆત કરતા હોલસેલ વેપારી મંડળને બોલાવીને તેઓએ કડક સૂચના સાથે ચેતવણી આપી હતી કે જો વધુ ભાવ લેવાની કે બ્લેક માર્કેટિંગની ફરિયાદ મળશે તો તેવા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે રિટેલ જે પાનબીડી એસોસિએશન છે એના દ્વારા એવી એક રજૂઆત થઈ કે ભાઈ હોલસેલ પાનબીડી એસોસિએશન દ્વારા ભયંકર રીતના બ્લેક માર્કેટિંગ કરીને 2-3 ગણા ભાવ લઈ અને માલ વેચવામાં આવે છે અને રિટેલ એસોસિએશનને આપતા નથી, શું કહેશો? એ લોકોએ આજે એસપી સાહેબને મામલતદારને રજૂઆત કરી, આ બાબત આપનું શું? ખરી રીતે એવું કંઈ અમારી જાણમાં કંઈ છે નહીં, મારી જાણમાં આવું કંઈ અત્યાર સુધી કંઈ આવેલું નથી. એમ તો જે દુકાનો છે હોલસેલની દુકાનો ખોલવામાં નથી આવતી અને પાછલા ભાવેથી એવો લોકો આક્ષેપ કરે કે પાછલા ભાવેથી એ લોકો માલનો સપ્લાય કરી અને 3-4 ગણા ભાવે છે માલ વેચે છે, આ બાબતે આપનું શું કહેશો? આ હકીકત છે, શું છે, શું ચાલી રહ્યું છે? પાન હોલસેલની દુકાનો ક્યારે ખોલવાના છો? મોટાભાગના અમારા ગ્રાહક અમારા જે વેપારીઓ છે એ દરેક પોતાના ગ્રાહકનો મોબાઈલ ઉપર સંપર્ક કરી માલનો ઓર્ડર લખીને હોમ ડિલિવરી કરે છે. તમે પ્રમુખ છો, તમને ખ્યાલ જ હશે કે જેતપુરની અંદરમાં જે લોકડાઉન આવ્યું ત્યાર પછી ઘણા કાળા બજારની ધરપકડ પણ કરવામાં આવી છે, તો એ બાબતે શું કહો? એ ધરપકડ થઈ છે તો સત્ય હકીકત છે,
ને હવે આવું કંઈ નહીં થાય એ મેં અમે અમારા યુનિયન અધ્યક્ષ સભ્યોને જાણ કરી. તો કઈ રીતે એ લોકો એમ કહે છે કે અમારી પાસે માલ નથી, તો કાળાબજાર કરવાનો માલ નીકળે છે તો આ માલ નથી? ના, આજે મામલતદાર સાહેબ સાથે રૂબરૂ વાત થયા મુજબ હવે કંઈ જે કંઈ માલ આવશે એ લેખિત મામલતદાર સાહેબને જાણ કરવામાં આવશે કે આજે જેતપુરમાં આટલો આ કંપનીનો આટલો માલ આવ્યો છે, એટલે હવે આ પ્રશ્ન કોઈ રહેશે નહીં. કંઈ બંધાણીઓ જ્યારે લૂંટાઈ રહ્યા છે ત્યારે સરકારે લોકો માટે યોગ્ય પગલાં લઈને કાળા બજારીઓ સામે કડક પગલાં લે તે જરૂરી બન્યું. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.